નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ પ્રકરણ નવ વિષય ગણિતમાં બેઝિક પદાવલીઓ અને નિત્યશમનું સંપૂર્ણ સ્વાધ્ય સોલ્યુશન કરીશું એની પહેલાં વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો કે જેથી કરીને આવનારા નવા વિડીયો આપણે અપડેટ થતા રહે તો વિદ્યાર્થી મિત્રો ચાલુ કરીએ સ્વાદ્ય સોલ્યુશન પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એક પદાવલીમાં ચલની ખાત કેવી હોય અનઋણ હોય છે બે ચાર એમની ત્રણ ઘાત એનની બે ઘાતનું સજાતીય પદ કયું છે તો જવાબ આવશે બી માઇનસ છ એમની ત્રણ ઘાત અને એનની બે ઘાત કારણ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા ચલ અને ઘાત સરખી હોવી જરૂરી છે સજાતીય પદ માટે એટલે અહીંયા માત્ર આ પદમાં જ જે ચલ અને ઘાત સરખા છે એટલે આ પદ આવશે ત્રણ નીચેનામાંથી દ્વિઘાત દ્વિપદી કઈ છે તો એમાં જવાબ આવશે ડી છ કૌશમાં એનો વર્ગ પ્લસ છ એ દ્વિપદી છે ચાર માઇનસ સાત પીક્યુ અને બે પીક્યુનો સરવાળો કેટલો થાય તો જવાબ આવશે સાત માઇનસ છે અને આ પ્લસ છે એટલે સાતમાંથી બે બાદ કરો એટલે પાંચ પીક્યુ જેટલો આવશે એટલે અહીંયા આવશે જવાબ માઇનસ પાંચ પીક્યુ બરાબર હવે મોટીયા સાત એ મોટા છે એટલે માઇનસ છે અને મોટાની નિશાની આવશે બરાબર એના પછી પ્રશ્ન પાંચ એક્સનો સ્ક્વેર વાયનો સ્ક્વેરમાંથી કઈ પદાવલી બાદ કરતા માઇનસ ત્રણ એક્સનો સ્કવેર વાયનો સ્ક્વેર મળે તો જવાબ આવશે ચાર એક્સનો વર્ગ વાયનો વર્ગ છ લંબચોરસની લંબાઈ ચાર અને પહોળાઈ છ બીનો વર્ગ હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધો તો આના અને સાથે આપણે ગુણાકાર કરશું એટલે આપણો જવાબ આવશે છ ચોકુ ચોવીસ અને એ ગુણ્યા બી અહીંયા બીનો વર્ગ છે ને બી એટલે બીની 3 ઘાત થશે ને તો અહીંયા જવાબ આવશે ચોવીસ એ બીની ત્રણ એટલે જવાબ આવશે બી આવશે સોરી સી નહીં આવે c ખોટો જવાબ છે એટલે જવાબ આવશે બી સાત પદ માઇનસ વાય ત્રણમાં સહગુણકો કયા છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સહગુણકો જો વાય પદ કેવો છે માઇનસ અને અહીંયા છે ત્રણ એટલે એક તૃતીયાંશ આવશે વાયનો સહગુણક એક અને નીચે ત્રણ છે એમને એમ રહેશે બરાબર તો સી આવશે એના પછી પ્રશ્ન આઠ જોઈએ છ એનો વર્ગ માઇનસ સાત બી પ્લસ પાંચ અને ટુ એ સરવાળો કેટલો થાય તો જવાબ આવશે સી છ એનો વર્ગ માઇનસ સાત બી પ્લસ સાત નવ નીચેનામાંથી કયું વિધાન સાચું છે તો એમાં જવાબ આવશે બી એ માઇનસ બીનો કૌશ બાર વર્ગ બરાબર એનો સ્ક્વેર માઇનસ ટુ એ બી પ્લસ બીનો વર્ગ દસ નવ એક્સ માઇનસ સાત એક્સ વાય કૌશ બાર વર્ગ બરાબર કેટલા થાય તો જવાબ આવશે એક્યાસી એક્સનો સ્ક્વેર પ્લસ ઓગણપચાસ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર માઇનસ એકસો છવ્વીસ એક્સનો સ્ક્વેર વાય એના પછી જોઈએ બીજું પ્રશ્નો ખાલી જગ્યા પૂરું અગિયાર બે સરખી નિશાનવાળી પદોનો ગુણાકાર તો જ્યારે સરખી નિશાની છે તો એમના પદોનો ગુણાકાર પદ મળે છે બાર એ કંસમાં બી પ્લસ સી બરા કંક્ષ પૂરો તો એના શું થાય એનો જવાબ થશે એનો ગુણાકાર બી સાથે અને એનો ગુણાકાર સી સાથે કરીશું એટલે એ ગુણ્યા બી અને બી ગુણ્યા એ બી એ ગુણ્યા સી એટલે એ બી પ્લસ એ સી તેર એકસો ત્રણનો વર્ગ માઇનસ એકસો બેનો વર્ગ બરાબર કેટલા થાય તો એકસો ત્રણ પ્લસ એકસો બે ગુણ્યા

નીચે સૂચના મુજબ કરો સરવાળો કરો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલાં આપણે જે પહેલી પદાવલી છે એ અહીંયા નીચે મૂકીશું અને એની નીચે જે છે બીજી પદાવલી છે એના સહગુણકો છે એ એને નીચે ગોઠવીશું બરાબર જે પદ સોરી સજાતીય પદો છે એ પદો આપણે ગોઠવીશું બરાબર છે તો સજા પદ સજાતીય પદોની આપણે ગોઠવણી કરી નાખી પહેલાં પાંચ એક્સ વર્ગ છે એનો સજાતીય પદ કયો થશે તો માઇનસ બે એક્સનો સ્કવેર છે આની નીચે મૂકીશું માઇનસ ત્રણ એક્સ વાય એની એનો જે સજાતીય પદ આ આપણે ગોતી અને અહીંયા લખવાનો રહેશે એટલે જવાબ આવશે પાંચ એક્સ વાય અને ચાર વાયનો વર્ગનો સજાતીય પદ થશે સાત વાયનો વર્ગ અને માઇનસ નવનો સજાતીય પદ થશે પ્લસ તેર એટલે અહીંયા મૂકો હવે આપણે આમાંથી સરવાળો કરવાનો એટલે શું કરીશું કે જો નિશાની સરખી હશે તો સરવાળો થશે અને નિશાની જો જુદી જુદી હશે તો મોટીમાંથી નાની સંખ્યા બાદ થશે અને મોટી સંખ્યાની નિશાની જવાબ મૂકવાની જો અહીંયા તેર છે અહીંયા નવ છે તેરમાંથી નવ બાદ કરો એટલે કેટલા આવશે ચાર તેર કેવા છે પ્લસ તો નિશાની આવશે પ્લસ અહીંયા પ્લસ સાત છે પ્લસ ચાર છો તો બેનો સરવાળો કરો સાતને ચાર કેટલા થાય તો કે અગિયાર વાયનો વર્ગ પ્લસ પાંચ એક્સ વાય અને માઇનસ ત્રણ એક્સ વાય હવે પાંચને ત્રણ નિશાની અલગ તો પાંચ પ્લસ છે એમાંથી ત્રણ બાદ કરો એટલે વધશે બે એક્સ વાય પાંચ પ્લસ છે એટલે નિશાની આવશે પ્લસ પાંચ એક્સનો વર્ગ માઇનસ ટુ એક્સનો વર્ગ હવે નિશાની બંનેની અલગ અલગ છે આ ધન છે આ ઋણ છે તો શું કરશું ધનમાંથી ઋણ બાદ કરશું એટલે પાંચમાં તો બે જાય કેટલા વધે ત્રણ તો ત્રણ એક્સનો વર્ગ પાંચ પ્લસ એટલે નિશાની આવશે પ્લસની તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે બીજા આ જે સરવાળો છે એ પણ કરી શકો છો આ રીતે જો ન કરવો હોય તો સીધી સીધો પણ આપણે સરવાળો કરી શકીએ છીએ અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો પહેલાં જે કંશની અંદર છે સંખ્યા એનો કંશની બહાર સાથે ગુણાકાર કરી અને પદ મૂકી દઈશું પછી દરેકનો સરવાળો કરશું એટલે જવાબ આવશે સિક્સ એ બી પ્લસ એકવીસ એસી પ્લસ છ બી સી એના પછી પ્રશ્ન સત્તર બાદ બાકી કરો તો આપણે શું કરશું તો જુઓ વિદ્યાર્થી મિત્રો મોટી ઘાતવાળી પહેલી પદાવલી અહીંયા જે આ પહેલી પદાવલી છે અહીંયા મૂકી દો અને એના નીચે આ બીજી પદાવલી છે એના જે સજાતીય પદો છે એ ગોઠવી નાખો ચલો ગોઠવી નાખ્યા હવે જે નીચેની પદાવલી છે બીજા નંબરે એની આપણે નિશાનીઓ બદલી કાઢવાની છે જે પ્લસ છે તો માઇનસ માઇનસ છે તો પ્લસ અને પ્લસ છે તો માઇનસ હવે આપણે જે આ પદની આગળ જે નિશાની છે એ નથી ગણવાની પણ બદલાયેલી જે નવી નિશાની છે એ ગણી અને બાદ બાકી કરી નાખો એટલે આપણો જવાબ આવી જશે જો અહીંયા છ માઇનસ લેવાના છે અને માઇનસ ત્રણ તો છ ને ત્રણ કેટલા થાય નવ તો માઇનસ નવ એક્સનો વર્ગ પ્લસ છ એક્સ વાય અને પ્લસ ચાર એક્સ વાય એટલે છ ને ચાર દસ એક્સ વાય પ્લસ બંને છે એટલે પ્લસ આઠ વાયનો વર્ગ અને માઇનસ છ વાયનો વર્ગ છે તો આઠમાંથી છ કાઢો એટલે કેટલા વધે બે અરે સોરી ત્રણ પાંચ છે સોરી છ નથી આ બરાબર છે તો જવાબ આવશે ત્રણ વાયનો વર્ગ તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમે જવાબ દાખલા ગણીને જવાબ લખી શકો છો બરાબર જે અહીં આપેલું છે એ પ્રમાણે ગુણાકાર કરો તો આપણે આ સંખ્યાનો આ સંખ્યા સાથે ગુણાકાર કરીને જવાબ લખીશું જે અહીં આપેલું છે પ્રમાણે જલ્દીથી વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈ લો જેથી કરીને તમે આરામથી પછી લખી શકો વિદ્યાર્થી મિત્રો તમે જો આપણી આ સૌની સહિયારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો કે જેથી કરીને આવનારા નવા વિડીયો આપને અપડેટ થતા રહે પ્રશ્ન એકવીસની અંદર યોગ્ય નિત્યશમનો ઉપયોગ કરી અને કિંમત શોધો તો આપણે શું કરવાનું છે જો અહીંયા એક હજાર પાંચ આપ્યા છે તો અહીંયા પહેલાં બે ભાગ પાડી નાખશું એક હજાર પાંચ એક હજાર પ્લસ પાંચ અને વર્ગ હવે આપણે જે નિત્ય છે એ પ્રમાણે દાખલા ગણીશું અહીંયા નવ પોઈન્ટ નવસો તો આપણે શું કરીશું દસ માઇનસ વન એટલે નવ નવ થઈ જશે એના પછી તો એનો જ એનો સ્કવેર માઇનસ ટુ પ્લસ બીનો વર્ગ એ પ્રમાણે આપણે ગણીશું દરેક દાખલામાં એ આ ચાર દાખલા છે એમાં એ જ કરવાનું છે જો અહીંયા નવ પોઈન્ટ તો દસ માઇનસ ઝીરો પોઈન્ટ બે અને અહીંયા દસ પ્લસ અહીંયા બાવન અને ત્રેપન છે તો બાવન એટલે કેટલા લખીશું આપણે પચાસ પ્લસ બે અને ત્રેપન એટલે પચાસ પ્લસ ત્રણ પછી તો એના એ જ પ્રમાણે આપણે ગણી કાઢીશું નિત્ય સમનો ઉપયોગ કરીને બાવીસ છે પ્રશ્ન એક ચોકલેટની કિંમત રૂપિયા એક્સ પ્લસ છે રોહિત એક્સ પ્લસ ચાર ચોકલેટ ખરીદે છે જો આ એક્સના સંદર્ભમાં ચૂકવતી પડતી રકમ શોધો અને એક્સ બરાબર દસ હોય તો રોહિતે કેટલી રકમ ચૂકવવી પડે તો એક ચોકલેટની કિંમત બરાબર રોહિતે ખરીદેલી ચોકલેટ એક્સ પ્લસ ચાર અને એક્સ પ્લસ ચાર છે આ બેનો આપણે ગુણાકાર કરીશું એટલે જવાબ આવશે એક્સ પ્લસ ચારનો વર્ગ બરાબર એક્સનો સ્ક્વેર પ્લસ ટુ એક્સ અને ચાર પ્લસ કૌશ બીજા કૌશમાં ચારનો વર્ગ એટલે જવાબ આવશે એક્સનો સ્ક્વેર પ્લસ ચાર દુ આઠ એક્સ અને ચારનો વર્ગ એટલે સોળ અહીંયા જવાબ આવશે એક્સ એટલે કેટલા લેવાના છે તો એક્સ બરાબર દસ લેવાના છે તો દસનો વર્ગ પ્લસ આઠ ગુણ્યા અહીંયા વળી પાસે એક્સ એટલે દસ તો દસું એંશી થશે બરાબર છે અને દસનો વર્ગ સો થશે અને સોળના સોળ મૂકી દો એટલે સરવાળો કરો એટલે જવાબ આવશે એકસોને છન્નું તો રૂપિયા કેટલા થશે ભાઈ એકસોને છન્નું રૂપિયા થશે એના પછીનો દાખલો જોઈએ તો પરિધ શોધવાનો છે તો આ પ્રમાણે પરિધનું સૂત્ર થશે ટુ પાઈ આર અને આર એટલે કેટલા તો સાત એ બી માઇનસ સાત બી સી માઇનસ ચૌદ એસી તો અહીંયા કિંમત મૂકીને આપણે રકમ દાખલા ગણીશું એટલે જવાબ આવશે ચુમ્માળીસ કૌશમાં એ બી માઇનસ બી સી માઇનસ ટુ એસી એના પછીનો દાખલો જે અહીંયા આપેલો છે એ પ્રમાણે જો પી પ્લસ ક્યુ બરાબર બાર અને પી ક્યુ બરાબર બાવીસ તો પીનો વર્ગ પ્લસ ક્યુનો વર્ગની કિંમત શોધો તો અહીંયા જે દાખલો ગણેલો છે એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમે ગણી શકો છો ખૂબ જ સરળ છે જલ્દીથી સ્ક્રીનશોટ લઈ લો જેથી કરીને તમે પછી આરામથી લખી શકો એવી જ રીતે આપણે પ્રશ્ન પચીસ પણ લખવાનો છે બરાબર જો એમ માઇનસ એન બરાબર સોળ અને એમનો સ્ક્વેર પ્લસ એનનો સ્ક્વેર બરાબર ચારસો તો એમ એનની કિંમત શોધો તો એમ એનની કિંમત થશે બોતેર જે અહીંયા આપેલો છે પ્રમાણે દાખલો ગણેલો છે એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમે આ દાખલો ગણી શકો છો જલ્દીથી આનો પણ સ્ક્રીનશોટ લઈ લો એના પછી પ્રશ્ન જોઈએ છવ્વીસ છવ્વીસ એક સમગનનું કનફળ ચોસઠ એક્સ ને છ ઘાત વાયની છ ગાત છે સમઘનની દરેક બાજુની લંબાઈ કેટલી હશે તો જવાબ આવશે ચાર એક્સનો વર્ગ વર્ગ વાયનોવીસ એની ચાર ગાત માઇનસ બી ને ચાર ઘાતની એ પ્લસ બી વડે ભાગતા છે શું મળે તો જવાબ આવશે શૂન્ય અઠ્યાવીસ નીચે પૈકી એકવીસ એક્સનો સ્કવેર વાયનો ઘન પ્લસ સત્યાવીસ એક્સનો ઘન વાયનો વર્ગનો અવયવ નથી તો જવાબ આવશે એ સાત એક્સ પ્લસ નવ વાય ઓગણત્રીસ એક ચોરસનું ક્ષેત્રફળ ચાર એક્સનો વર્ગ માઇનસ વીસ એક્સ પ્લસ પચીસ સેમી સ્ક્વેર છે આ ચોરસની કેટલી આ ચોરસની લંબાઈ કેટલા સેમી હશે તો જવાબ આવશે ટુ એક્સ માઇનસ ફાઇવ ત્રીસ જો એક્સ પ્લસ એક ભાગ્યા એક્સ બરાબર પાંચ હોય તો એક્સનો વર્ગ પ્લસ એક ભાગ્યા એક્સનો વર્ગની કિંમત શું હશે તો જવાબ આવશે ત્રેવીસ પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો કઈ જોડ સજાતીય પદની જોડ છે તો જવાબ આવશે માઇનસ પાંચ એક્સ વાય ઝેડનો સ્ક્વેર અને સાત એક્સ વાય ઝેડનો વર્ગ બી એ પ્લસ બીનો કૌશબાર વર્ગ પ્લસ એ માઇનસ બીનો વર્ગ બરાબર એ ટુ એનો વર્ગ માઇનસ ટુ બીનો વર્ગ ત્રણ ચાર પી સાત ક્યુનો ઘન અને માઇનસ સાત ક્યુ પીનો ગુણાકાર કેટલો થાય તો જવાબ આવશે એકસો છન્નું છન્નું પીનો વર્ગ ક્યુનુ ચાર ઘાત ચાર ત્રણ એક્સ ચાર વાય કૌશ બાર વર્ગનું વિસ્તરણ કરો તો જવાબ આવશે નવ એક્સનો વર્ગ પ્લસ સોળ વાયનો વર્ગ માઇનસ ચોવીસ એક્સ વાય પ્રશ્ન બે સૂચના મુજબ ગણતરી કરો પાંચ સરવાળો કરો નવ એ એક્સ પ્લસ ત્રણ બી વાય માઇનસ સી માઇનસ પાંચ બી વાય પ્લસ એ એક્સ પ્લસ ત્રણ સી જેડ હવે અહીંયા સરવાળો કરવાનો છે તો પહેલી જે પદાવલી છે એ અહીંયા આપણે મૂકી દઈશું એની નીચે બીજી પદાવલી છે એના જે પદો છે એના સજાતીય પદો છે પહેલાં પદાવલીના એ આપણે એની નીચે ગોઠવી નાખીશું બરાબર જો વાળા છે તો એક્સની નીચે મૂકો અને બી વાયવાળા પદ છે એ બીવાયની નીચે મૂકી દઈએ બરાબર સી જેડના છે અને સરવાળો કરીએ તો જુઓ અહીંયા ત્રણ સી અને આ માઇનસ સી છે તો ત્રણમાંથી એક બાદ કરો એટલે કેટલા વધે ટુ સીજેડ વધે છે એટલે પ્લસની નિશાની આવશે કારણ કે ત્રણે કેવા છે મોટા છે એટલે પ્લસ એની આગળ એટલે નિશાની આવશે પ્લસ પાંચ બીવાય અને ત્રણ બીવાય ત્રણ બીવાય પ્લસ છે પાંચ બીવાય માઇનસ છે તો માઇનસમાંથી ત્રણ પાંચમાંથી ત્રણ બાદ કરો એટલે બે બી વાય અને મોટા કયા છે પાંચ તો એની નિશાની આગળ કઈ છે માઇનસ એટલે નિશાની આવશે માઇનસની એ એક્સ અને નવ એક્સ તો નવને એક દસ તો દસે એક્સ થશે તો આપણો જવાબ આવશે દસ એ એક્સ માઇનસ ટુ બી વાય પ્લસ ટુ સી ઝેડ આવી જ રીતે આપણે છઠ્ઠા નંબરનો દાખલો છે એ પણ ગણીશું જેમાં બાદ બાકી છે તો પહેલાં જ પદાવલી મૂકી એની નીચે બીજી પદાવલી મૂકી અને નીચાનીઓ આપણે બદલવાની છે પછી આપણે જેમ સરવાળામાં કરતા એ રીતે કરો એટલે આપણો જવાબ આવી જશે ગુણાકાર કરો તો આ પદનો આ પદાવલી સાથે ગુણાકાર કરવાના છે તો આ પ્રમાણે જે અહીંયા કરેલું છે એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમે કરી શકો છો અને એનો જવાબ લખી શકો છો જલ્દીથી સ્ક્રીનશોટ લઈ લો જેથી કરીને પછી તમે આરામથી લખી શકો અહીંયા આપેલું છે જલ્દીથી વિદ્યાર્થી મિત્રો લખી નાખો એના પછીનો પ્રશ્ન આપણે નવો જોઈએ તો નિત્યસમનો ઉપયોગ કરી અને દાખલા ગણો તેમાં બાવનનો વર્ગ છે એમાં તો પચાસ પ્લસ બીનો કૌંસ બાર વર્ગ કરીશું અને પછી આપણો જે નિત્યસમ છે એનો વર્ગ પ્લસ ટુ એબી પ્લસ બીનો વર્ગ એ પ્રમાણે દાખલો ગણીશું બરાબર છે બંને એમાં તમે એ રીતે કરી શકો છો એના પછીનો પ્રશ્ન છે દસ જો એક્સ માઇનસ વાય બરાબર તેર અને એક્સ વાય બરાબર અઠ્યાવીસ તો એક્સનો સ્ક્વેર પ્લસ વાયનો સ્ક્વેર શોધો તો એ અહીંયા આપેલો છે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમે દાખલો ગણી શકો છો સૌ પ્રથમ બંને બાજુ આપણે એક્સ માઇનસ વાય બરાબર તેર છે તો એક્સ માઇનસ વાય અને તેર બંને બાજુ વર્ગ લેવાનો છે વર્ગ લઈ અને પછી આપણે ગણતરી છે એ આપણે કરી શકીએ છીએ બરાબર અહીંયા જે આપેલો છે એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો ઝડપથી લખી નાખો જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો